हेलो स्टूडेंट्स, वंस अगेन वेलकम इन टूडेज सेकेंड सेशन ऑफ कॉस्ट अकाउंटिंग. स्टूडेंट्स, आ वीकमा हूँ एवरी डे टू लेक्चर्स मूकू छूँ. द रीजन इज देट हरेक दिवसे आपणे एक टाइपना सम्स छे એ કમ્પ્લીટ કરશું, રાઈટ? ઇન ટુડેઝ ફર્સ્ટ સેશન વી સ્ટાર્ટેડ વિથ ધ સેકન્ડ ટાઈપ ઓફ સમ્સ, રાઈટ? આજના ફર્સ્ટ સેશનમાં આપણે સેકન્ડ ટાઈપનો ફર્સ્ટ સમ એ કેલ્ક્યુલેટ કરેલ છે, રાઈટ? સેમ ટાઈપ ઓફ સમ વી વિલ કેલ્ક્યુલેટ નાઉ, રાઈટ? સેકન્ડ ટાઈપ એટલે કે ટાઈપ ટુના જે સમ્સ છે તે આજે ફર્સ્ટ મેં તમને કેલ્ક્યુલેટ કરાવેલો હતો એ જ ટાઈપનો સમ્સ આજે આપણે ફરીથી આ સેશનમાં કેલ્ક્યુલેટ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 23 ગિવન ઓન પેજ નંબર 300 ઇન યોર ટેક્સ્ટ બુક. સો કીપ ધ ટેક્સ્ટ બુક ઇન ફ્રન્ટ ઓફ યુ. ગેટ આઉટ નો ફર્સ્ટ સમ આજે મેં તમને કેલ્ક્યુલેટ કરાવેલો છે ફર્સ્ટ સેશનમાં, એ જ ટાઈપનો સેકન્ડ સમ અગેઇન આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. સો કીપ ધ ટેક્સ્ટ બુક ઇન ફ્રન્ટ ઓફ યુ એન્ડ રીડ ધ ક્વેશ્ચન નંબર 23. નિર્મી લિમિટેડ અન્ડરટેક્સ ટુ સપ્લાય 12,000 યુનિટ્સ પર મંથ ઓફ એપ્રિલ, મે એન્ડ જૂન. વન કંપની ઇઝ ધેર વિચ ઇઝ સપ્લાઈંગ એવરી મંથ 12,000 યુનિટ્સ. એવરી મંથ 12,000 યુનિટ્સ છે સપ્લાય કરે છે. એવરી મંથ અ બેચ ઓર્ડર ઇઝ ઓપન્ડ અગેન્સ્ટ વિચ મટીરિયલ્સ એન્ડ લેબર કોસ્ટ આર બુક્ડ એટ એક્ચ્યુઅલ્સ. ઓવરહેડ્સ આર લેવિડ એટ અ રેટ પર લેબરર. અન્ડરલાઇન કરજો સ્ટુડન્ટ્સ, ઓવરહેડ્સ આર લેવિડ એટ અ રેટ પર લેબરર. ઓવરહેડ્સ કેટલા છે તો કે પર લેબરર જેટલા, ઇન શોર્ટ ઇટ વિલ ડિપેન્ડ અપોન ધી લેબર અવર્સ. The selling price is contracted ₹30 per unit. From the following data present the cost and profit per unit of each batch. Harek batch ma per unit cost and profit kitlo che and the overall position of the order for 36,000 units. And if you are receiving the order of 36,000 units, to pachi emne overall position means emno overall profit and total cost ketla thase e pan tamare last ma find out karvanu chhe. But e order ni position find out karta pehla tamare batch output ni per unit cost ane profit chhe e find out karvana thase. Then after one table is given. First column month, then batch output. હર એક મંથમાં કેટલા યુનિટ્સ પ્રોડ્યુસ કરે છે એ આપેલ છે. દેન એ યુનિટ્સ પ્રોડ્યુસ કરવા માટેના મટીરિયલ એક્સપેન્સ અને લેબર એક્સપેન્સ એ પણ તમને આપેલા છે. નેક્સ્ટ પેજ. ડાયરેક્ટ લેબર મીન્સ ડાયરેક્ટ વેજીસ ઇઝ પેઇડ એટ ધ રેટ ઓફ ₹12 પર અર. એક કલાકના વર્કર્સને વેજીસ કેટલા પે કરો છો? ₹12, રાઈટ? ધ અધર ડિટેલ્સ આર એઝ અંડર. Again, second table is given. First column, months, then overheads. Now, total amount આપેલા છે students, but આ જે total overheads છે, એમના labor hours છે કેવા છે? Different. કે જે તમને બાજુમાં, third column માં આપેલ છે, total labor hours. આ ખ્યાલ આવે છે students? Right? Okay. તો as usual, આજના first sessionની જેમ જ આપણે calculation છે કરવાની છે. તો જ્યારે તમને બેચ આઉટપુટના આ ટાઈપના સમ્સ જે પૂછાય છે ત્યારે કેલ્ક્યુલેશન તમારે આ જ રીતે કરવાની રહેશે. સો નાવ ગીવ ધ હેડિંગ ઇન યોર બુક ક્વેશ્ચન નંબર 23 પેજ નંબર 300, રાઈટ? ફર્સ્ટ લાઈક ધ લાસ્ટ સમ, લાસ્ટ સમની જેમ ફર્સ્ટ ફોર્મ્યુલા આપણે અપ્લાય કરીએ છીએ લેબરર્સ. કઈ રીતે મળે? તમને ક્વેશ્ચનમાં ફર્સ્ટ ટેબલમાં ટોટલ લેબર કોસ્ટ જે આપેલ છે, રાઈટ? તો એ જ ફોર્મ્યુલા આપણે અપ્લાય કરવાની થશે. ટોટલ લેબર કોસ્ટ ડિવાઈડ પર અર લેબર પ્રાઇસ ઇઝ ગિવન. ફર્સ્ટ ટેબલ પછી જ સ્ટુડન્ટ્સ તમને પર અર વેજીસ કેટલા પે કરે છે આપેલ છે. સો રાઇટ ડાઉન લેબર રૂપીસ પર અર. આ જ ફોર્મ્યુલા આપણે મૂકવાની છે, રાઈટ? તમારી ટોટલ લેબર કોસ્ટને ડિવાઈડ આપણે એમના પર રૂપીઝ અર્થથી કરીએ તો આપણને શું મળશે? ટોટલ લેબર અર્સ ફોર ઈચ મંથ, રાઈટ? ફર્સ્ટ ફોર ધ મંથ ઓફ એપ્રિલ, ફર્સ્ટ ટેબલમાં ટોટલ લેબર કોસ્ટ ફોર ધ મંથ ઓફ એપ્રિલ કેટલા રૂપીઝ છે સ્ટુડન્ટ્સ? 30,000 રૂપીઝ, રાઈટ? એને ડિવાઈડ પર અવર વેજીસ કેટલા પે થાય છે? 12 રૂપીઝ. તો કરો ડિવાઈડ 12 રૂપીઝ પર અર. સો
Calculate this. It will come. ત્યારે તમે કેલ્ક્યુલેશન કરો છો સ્ટુડન્ટ્સ ત્યારે ખાસ યાદ રાખજો તમારે કોસ્ટ કઈ લેવાની છે એન્ડ કેલ્ક્યુલેશન છે કઈ રીતે કરવાની છે રાઈટ સો ફોર ધ મંથ ઓફ એપ્રિલ ધ ટોટલ લેબરર્સ વિલ કમ 2500 અર્સ ચલો એ સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ આ સમજાય છે રાઈટ નેક્સ્ટ નેક્સ્ટ વી વિલ કેલ્ક્યુલેટ ધીસ ફોર ધ મંથ ઓફ મે મે મંથના લેબર કોસ્ટ કેટલી છે સ્ટુડન્ટ્સ ફર્સ્ટ ટેબલમાં આપેલ છે 36,000 રૂપીઝ ડિવાઈડ પર અર લેબર રેટ ઇઝ પર અર લેબર રેટ ઇઝ ગિવન 12 રૂપીઝ રાઈટ સો ડિવાઈડ કરો સ્ટુડન્ટ્સ સો લેબર અર્સ વિલ કમ 3000 અર્સ સો 3000 અર્સ ફોર ધ મંથ ઓફ મે નેક્સ્ટ વી વિલ કેલ્ક્યુલેટ ધીસ ફોર ધ મંથ ઓફ જૂન જૂન મંથમાં ટોટલ લેબર કોસ્ટ તમને આપ્યો છે 24,000 રૂપીઝ ડિવાઈડ પર અવર વેજીસ આર 12 રૂપીઝ રાઈટ કરો ડિવાઈડ સ્ટુડન્ટ્સ સો ઇટ વિલ કમ 2000 અર્સ ચલો આ કેલ્ક્યુલેશન છે સમજાય છે સ્ટુડન્ટ્સ આ ખ્યાલ આવે છે રાઈટ ઓકે સો ધીઝ આર ધી લેબર અર્સ ફોર ધ મંથ ઓફ એપ્રિલ મે એન્ડ જૂન આ રીતે પહેલાં તો તમે ફર્સ્ટ ફોર્મ્યુલાથી લેબર અર્સ છે ફાઇન્ડ આઉટ કરો છો નેક્સ્ટ ફોર્મ્યુલા કઈ એપ્લાય કરીએ છીએ સ્ટુડન્ટ્સ તમને ક્વેશ્ચનમાં જે ઓવરહેડ્સ આપેલા છે ટોટલ એ એમના લેબર અર્સ છે ડિફરન્ટ છે એટલે આપણે પહેલાં તો શું ફાઇન્ડ આઉટ કરશું ઓવરહેડ્સ રૂપીઝ પર અર કઈ રીતે મળે સ્ટુડન્ટ્સ ફોર્મ્યુલા શું છે ટોટલ ઓવરહેડ્સ ડિવાઈડ ઓકે આ જ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ રાઈટ ટોટલ ઓવરહેડ્સ ડિવાઈડ બાય ટોટલ લેબર અર્સ કે જે તમને ક્વેશ્ચનમાં આપેલા છે સેકન્ડ ટેબલમાં એ જ તમારે લેવાના છે સ્ટુડન્ટ્સ રાઈટ ફોર ધ મંથ ઓફ એપ્રિલ ટોટલ ઓવરહેડ્સ સેકન્ડ ટેબલમાં આપેલા છે સ્ટુડન્ટ્સ કેટલા છે 1,44,000 રૂપીઝ રાઈટ ફોર ધેટ મંથ એ ઓવરહેડ્સ માટેના લેબર અર્સ કેટલા છે 48,000 અર્સ આ સમજાય છે સ્ટુડન્ટ્સ આ ખ્યાલ આવે છે રાઈટ કરો ડિવાઈડ 1,44,000 રૂપીઝ ડિવાઈડ બાય 48,000 અર્સ સો ધ આન્સર વિલ કમ 3 રૂપીઝ પર અર ઓવરહેડ્સ ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ રાઈટ ઓકે ધીસ ઇઝ ધ ડિટેલ દેટ વી હેવ ફાઇન્ડ આઉટ ફોર ધ મંથ ઓફ એપ્રિલ નેક્સ્ટ ફોર ધ મંથ ઓફ મે ટોટલ ઓવરહેડ્સ આર ગિવન 1,08,000 રૂપીઝ રાઈટ 1,08,000 રૂપીઝ ડિવાઈડ બાય ટોટલ લેબર અર્સ આર ગિવન 28,000 કરો કેલ્ક્યુલેશન 1,08,000 ડિવાઈડ બાય 27,000 સો ધ આન્સર વિલ કમ 4 રૂપીઝ પર અર ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ આ સમજાય છે રાઈટ સેમ એ જ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ ફોર ધ મંથ ઓફ જૂન ફોર ધ મંથ ઓફ જૂન ટોટલ ઓવરહેડ્સ આર ગિવન 1,80,000 રૂપીઝ ડિવાઈડ બાય ટોટલ લેબર અર્સ આર ગિવન 30,000 કરો ડિવાઈડ સ્ટુડન્ટ્સ ઇટ વિલ કમ 6 રૂપીઝ પર અર ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ આ સમજાય છે રાઈટ સો ઇન ધીસ વે વી વિલ અપ્લાય ધ સેકન્ડ ફોર્મ્યુલા દેટ ઇઝ ફોર
लेबर ओवरहेड्स रेट पर आवर, और वी कैन से ओवरहेड्स रुपीस पर आवर. नाउ थर्ड फॉर्म्यूला इज ऑफ टोटल ओवरहेड्स. जे कई रीते मळे, तमे फर्स्ट फॉर्म्यूला में लेबरर्स फाइंड आउट करी लीधा, सेकेंड फॉर्म्यूला में ओवरहेड्स रुपीस पर आवर फाइंड आउट करी लीधा. आ बने ने मल्टीप्लाय करो छो स्टूडेंट्स, सो यू विल गेट द आंसर ऑफ थर्ड फॉर्म्यूला, दैट इज टोटल ओवरहेड्स. राइट, फॉर द मंथ ऑफ एप्रिल लेबरर्स तमने केटला मळेला हता स्टूडेंट्स? हियर यू कैन सी, फॉर द मंथ ऑफ एप्रिल द लेबरर्स आर 2500 मल्टीप्लाय ओवरहेड्स रुपीस पर आवर फॉर द मंथ ऑफ एप्रिल इज 3 रुपीज. तो मल्टीप्लाय करो स्टूडेंट्स, 2500 मल्टीप्लाय 3 रुपीज. सो द आंसर विल कम 7500 रुपीज टोटल ओवरहेड्स. चलो आ क्लियर थाय छे, राइट. नेक्स्ट, फॉर द मंथ ऑफ मे, फॉर द मंथ ऑफ मे लेबर आवर्स आर 3000 एंड ओवरहेड्स रेट पर आवर इज 4 रुपीज. राइट, सो अप्लाई दिस. फॉर द मंथ ऑफ मे लेबर आवर्स 3000 मल्टीप्लाई 4 रुपीज पर आवर, सो टोटल ओवरहेड्स विल कम 12000 रुपीज. चलो अहीं सुधी क्लियर थाय छे स्टूडेंट्स, आ समझाय छे. नेक्स्ट, फॉर द मंथ ऑफ जून, फॉर द मंथ ऑफ जून स्टूडेंट्स फर्स्ट फॉर्म्यूलामां जो लेबर अवर्स केटला छे 2000 एंड ओवरहेड्स रेट पर आवर 6 रुपीज. राइट, सो अप्लाय दिस. लेबर अवर्स 2000 मल्टीप्लाय 2 रुपीज पर आवर, ओके इट इज 6 रुपीज. सो अगेन द टोटल विल कम 12000 रुपीज. चलो आ क्लियर थाय छे स्टूडेंट्स. इन दिस वे यू विल अप्लाय ऑल थ्री फॉर्म्यूलाज एंड कैलक्युलेट ऑल थ्री वर्किंग नोट्स. राइट, चलो इज दी क्लियर. नेक्स्ट, वॉट आर वी डूइंग? नेक्स्ट वी आर प्रिपेरिंग द स्टेटमेंट. वॉट वॉज द टाइटल? स्टेटमेंट शोइंग कॉस्ट एंड प्रॉफिट. क्वेश्चन में जुओ स्टूडेंट्स, तमारे एज फाइंड आउट करवानुं. राइट, स्टेटमेंट शोइंग कॉस्ट एंड प्रॉफिट पर यूनिट ऑफ ईच बेच. एप्रिल मंथ नी जे बेच छे, मे मंथ बेच छे एंड जून मंथ जे बेच छे, ए हरेक मंथ मां बेच वाइज कॉस्ट एंड प्रॉफिट शू छे ए तमारे फाइंड आउट करवाना छे. सो फर्स्ट ऑफ ऑल वॉट विल वी डू? फर्स्ट वी विल रेकॉर्ड द नंबर ऑफ यूनिट्स प्रोड्यूस्ड इन ईच बेच. हरेक बेच मां नंबर ऑफ यूनिट्स प्रोड्यूस्ड केटला लेवाना छे? राइट, क्वेश्चन मां फर्स्ट टेबल मां ज तमने सेकंड कॉलम आपेल छे बेच आउटपुट. आउटपुट मीन्स प्रोडक्शन. एप्रिल मंथ मां नंबर ऑफ यूनिट्स प्रोड्यूस्ड केटला छे स्टूडेंट्स? 15000. राइट, फॉर द मे मंथ 18000 एंड फॉर द मंथ ऑफ जून 12000. सो टोटल नंबर ऑफ यूनिट्स प्रोड्यूस्ड इन ऑल थ्री मंथ्स विल कम 45000. चलो आ ख्याल आवे छे स्टूडेंट्स, आ समझाय छे? राइट, आ पॉइंट नोट डाउन कर्या पछी तमारी बुक मां अहीं एक लाइन छे ड्रॉ करी लेजो. राइट, नाउ नोट डाउन द सेकंड पॉइंट इन विच यू आर फाइंडिंग आउट द टोटल कॉस्ट. કે જેમાં તમે ફાઇન્ડ આઉટ કરો છો ટોટલ કોસ્ટ. કઈ રીતે મળશે સ્ટુડન્ટ્સ? આ જે પ્રોડક્શન છે એ કરવા માટે તમે ક્યાં ક્યાં એક્સપેન્સીસ કરેલ છે? ફર્સ્ટ વન ગિવન ઇન ધ ક્વેશ્ચન ઇઝ મટીરિયલ. મટીરિયલ કોસ્ટ ફોર ધ એપ્રિલ મંથ, કે જ્યારે તમે 15000 યુનિટ્સ જે પ્રોડ્યુસ કરો છો ત્યારે કોસ્ટ કેટલી આવે છે મટીરિયલ માટે? 75000 રૂપીઝ. ફોર ધ મંથ ઓફ મે 1,08,000 and for the month of June it is 60,000 rupees. ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ, હરેક મંથમાં જે પ્રોડક્શન છે એને અકોર્ડિંગ મટીરિયલ એક્સપેન્સ તમને ક્વેશ્ચનમાં ઓલરેડી આપેલ છે. રાઈટ, ટોટલ કરો, ઇટ વિલ કમ
43,000 rupees, right? Next expense is labor, or we can say labor cost, right? Labor expense પણ તમને question માં આ production units માટેનો આપેલ છે, right? કે April month માં જ્યારે તમે 15,000 units produce કરો છો ત્યારે labor cost કેટલી છે? 30,000 rupees. For the month of May, it is 36,000, and for the month of June, it is 24,000. Total karo students, it will come 90,000 rupees. Chalai sudhi clear thai cha students. Next, haju ek expense aapel chhe, je chhe overheads. Overheads tamare question maathi directly nathi levana students. ખાસ યાદ રાખજો, રાઈટ? એ તમારે ક્યાંથી લેવાના છે? ફ્રોમ ધ વર્કિંગ નોટ નંબર 3, કે જેમાં તમે ટોટલ ઓવરહેડ્સ ફાઇન્ડ આઉટ કરેલ છે, રાઈટ? ફોર ધ મંથ ઓફ એપ્રિલ ટોટલ ઓવરહેડ્સ કેટલા છે? 7,500. એ જ તમારે અહીંયા નોટ ડાઉન કરવાના છે, 7,500. ફોર ધ મંથ ઓફ મે ઇટ વોઝ 12,000 રૂપીઝ, and for the month of June again it was 12,000 rupees. So total will come 7,500 plus 12,000 plus 12,000, so total will come 31,500 rupees. Chalo ye sudhi khyal aave chhe students, aa samjhaye chhe? Now we will make a total of all this cost. હવે આપણે આ બધી કોસ્ટ નો શું કરીએ છીએ? ટોટલ, રાઈટ? ફોર ધ મંથ ઓફ એપ્રિલ તમે એડ કરો છો 75,000 રૂપીઝ ઓફ મટીરિયલ પ્લસ 30,000 ઓફ લેબર પ્લસ 7,500. આ ટોટલ કોસ્ટ છે, આ ત્રણેયને એડ કરીને ફાઇન્ડ આઉટ કરો છો, સો ઇટ વિલ કમ 112,500 રૂપીઝ. Same we will calculate for the month of May, right? Again, material labor plus overheads, it will come 1,56,000 rupees. And now it's for the month of June, it will come 96,000 rupees. So total karo students, trane no 1,12,500 plus 1,56,000 plus 96,000, so it will come 3,64,500 rupees. Chalo ye sudhi khyal aave chhe students, aa samjhaye chhe, right? Okay, next, after total cost we will find out the cost per unit. Kai rite mare students, cost per unit mate તમે કઈ રીતે કેલ્ક્યુલેશન કરો છો? તમારી પાસે હરેક મંથની ટોટલ કોસ્ટ છે, અવેલેબલ છે, રાઈટ? એન્ડ હરેક મંથમાં નંબર ઓફ યુનિટ્સ પ્રોડ્યુસ્ડ એ તમે તમારા ફર્સ્ટ પોઈન્ટમાં જ રેકોર્ડ કરેલ છે. અહીંયા હું તમને એટલે જ મુકાવું છું કે જેથી કરીને તમે અહીંથી ડિરેક્ટલી નંબર ઓફ યુનિટ્સ છે ડિવાઈડ કરી શકો, રાઈટ? સો ફોર ધ મંથ ઓફ એપ્રિલ ટોટલ કોસ્ટ 1,12,500 ડિવાઈડ બાય નંબર ઓફ યુનિટ્સ 15,000, રાઈટ? ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ, આ ખ્યાલ આવે છે, રાઈટ? અહીંયા કેલ્ક્યુલેશન કરો છો, રાઈટ? ઓકે, 1,12,500 રૂપીઝ divide 15,000 units. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? તમે ડિવાઈડ કરો છો અહીંયા 1,12,500 રૂપીઝ ડિવાઈડ બાય 15,000 યુનિટ્સ. સેમ ફોર ધ મંથ ઓફ મે 1,56,000 રૂપીઝ ટોટલ કોસ્ટ divide by number of units produced for the month of May is 18,000.
करो डिवाइड स्टूडेंट्स कितना आवे छे एंड सेम फॉर द मंथ ऑफ जून आज रीते कैलकुलेशन करो छो टोटल कॉस्ट 96,000 रुपीस डिवाइड बाय यूनिट्स प्रोड्यूस्ड 12,000 आज रीते तमे डिवाइड करो छो एंड कैलकुलेशन छे करो छो राइट चलो अहीं सुधी ख्याल आवे छे स्टूडेंट्स आ क्लियर थाय छे नेक्स्ट व्हाट विल वी डू आ डिवाइड कर्या पछी हवे तमने शुं मळशे स्टूडेंट्स हियर यू विल फाइंड आउट द पर यूनिट कॉस्ट तमने मळे छे अहीं करो डिविजन केटला आवे छे इट विल कॉल 7.5 रूपीस पर यूनिट दैट मीन्स कॉस्ट पर यूनिट केटली आवे 7.5 रूपीस फॉर द मंथ ऑफ मे द कॉस्ट विल कम 8.67 रूपीस पर यूनिट एंड फॉर द मंथ ऑफ जून इट विल कम 8 रूपीस पर यूनिट चलो अहीं सुधी क्लियर थाय छे स्टूडेंट्स आ समझाय छे राइट सो इन दिस वे यू विल फाइंड आउट द पर यूनिट कॉस्ट ऑफ ईच बेच हरेक बेचनी પર યુનિટ કોસ્ટ છે એ કેટલી છે એ તમે અહીંયા ફાઇન્ડ આઉટ કરો છો રાઈટ ઓકે નેક્સ્ટ નેક્સ્ટ આપણે શું કરીએ છીએ સ્ટુડન્ટ્સ નેક્સ્ટ વી વિલ ફાઇન્ડ આઉટ પ્રોફિટ પર યુનિટ અહીંયા કેટલો મળશે સ્ટુડન્ટ્સ આપણો જે આગળનો ક્વેશ્ચન હતો ક્વેશ્ચન નંબર 6 क्वेश्चन नंबर 6 માં અહીંયા કોસ્ટ પર યુનિટ હરેક મંથ માં આપણે સેમ આવતી હતી 10 રૂપિયા જ્યારે અહીંયા હરેક મંથ માં કોસ્ટ પર યુનિટ કેવી આવે છે ડિફરન્ટ એપ્રિલ માં છે 7.5 મે 8.67 એન્ડ જૂન 8 રૂપિયા કોસ્ટ પર યુનિટ એટલે આપણે હરેક મંથ માટે પ્રોફિટ છે એ કેવો મળશે સ્ટુડન્ટ્સ ડિફરન્ટ આ સમજાય છે રાઈટ ઓકે કઈ રીતે કેલ્ક્યુલેશન કરશો Pay attention. First, we will calculate it for the month of April. પહેલા તો એપ્રિલ મંથ માટે કેલ્ક્યુલેશન કરીએ છીએ સેલિંગ પ્રાઇસ છે એ ત્રણેય માટે કેવી છે સ્ટુડન્ટ સેમ વાય બીકોઝ ધ પ્રોડક્ટ ઇઝ વન પ્રોડક્ટ સેમ જ છે એટલે સેલિંગ પ્રાઇસ બધામાં કેવી છે સેમ સેલિંગ પ્રાઇસ તમને ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલ છે રાઈટ ફર્સ્ટ પેરેગ્રાફમાં જ લાસ્ટ લાઈન સેલિંગ પ્રાઇસ પર યુનિટ ઇઝ ગિવન 30 રૂપીઝ માઇનસ ટોટલ કોસ્ટ મીન્સ ફોર ધ મંથ ઓફ એપ્રિલ પર યુનિટ કોસ્ટ ઇઝ 7.5 રૂપીઝ સો ધ પ્રોફિટ વિલ કમ ઓકે અહીંયા જ કેલ્ક્યુલેશન આપણે કરી નાખીએ સો ઇટ વિલ બી ઇઝીયર ફોર યુ 30 રૂપીઝ માઇનસ 7.5 સો ઇટ વિલ કમ 22.5 રૂપીઝ प्रॉफिट फॉर द मंथ ऑफ एप्रिल चला कैलकुलेशन समझाई थी स्टूडेंट्स राइट नेक्स्ट वी विल कैलकुलेट फॉर द मंथ ऑफ मे मंथ माटे पण स्टूडेंट्स प्रॉफिट कई रीते मळे तो सेलिंग प्राइस तो बधामां केवी छे सेम माइनस कॉस्ट कॉस्ट छे ए मे मंथ मां एक यूनिट माटे नी केटली छे 8.67 सो पर यूनिट प्रॉफिट For the month of May will come 21.33 rupees. Right? Chala calculation se samjhai chhe. Okay. And next, for the month of June, selling price again 30 rupees minus per unit cost is 8 rupees. So, karo minus. So, profit per unit in the month of June will come 22 rupees. So, la calculation samjhai chhe students. Aa khyal aave chhe. Right? Okay. So, this is the formula that you need to apply. Ekdam easy formula chhe students. Profit kai rite mare. So, okay. Selling price maathi. કોસ્ટ છે માઇનસ કરો તો બટ ઓબ્વિયસ છે તમને શું મળશે સ્ટુડન્ટ
પ્રોફિટ, પણ એ હરેક મંથમાં પ્રોફિટ કેવો છે અલગ. જ્યારે આપણા આગળના ક્વેશ્ચનમાં હરેક મંથમાં પ્રોફિટ કેવો હતો સેમ, રાઈટ? વાય? બીકોઝ ટોટલ કોસ્ટ છે એ સેમ હતી. ચલો આ ખ્યાલ આવે છે, રાઈટ? નેક્સ્ટ ઇઝ લાસ્ટ કેલ્ક્યુલેશન, દેટ ઇઝ ઓવરઓલ પોઝિશન ફોર ધ ઓર્ડર ઓફ, અહીંયા ઓર્ડર કેટલા યુનિટ્સનો છે? 36,000 યુનિટ્સ, રાઈટ? ક્વેશ્ચનમાં જુઓ, સેકન્ડ પેરેગ્રાફમાં લખે છે ફાઇન્ડ આઉટ ધ ઓવરઓલ પોઝિશન ઓફ ધી ઓર્ડર ફોર 36,000 યુનિટ્સ. જો તમને 36,000 યુનિટ્સનો ઓર્ડર મળે તો તમારી પોઝિશન, મીન્સ તમારા ઓર્ડરની પોઝિશન છે એ શું થશે, રાઈટ? કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીએ છીએ? ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ આઉટ સેલ્સ. કઈ રીતે મળે? બ્રેકેટમાં નંબર ઓફ યુનિટ્સ, તમને ખ્યાલ છે કેટલા યુનિટ્સનો ઓર્ડર છે? 36,000 યુનિટ્સ મલ્ટીપ્લાય પર યુનિટ સેલિંગ પ્રાઇસ, પણ તમને ખ્યાલ છે સ્ટુડન્ટ હાઉ મચ? 30 રૂપીસ, રાઈટ? સો ટોટલ સેલિંગ પ્રાઇસ વિલ કમ, કરો કેલ્ક્યુલેશન, 36,000 યુનિટ્સ મલ્ટીપ્લાય 30 રૂપીસ, સો ઇટ વિલ કમ 10,80,000 રૂપીસ. નેક્સ્ટ, હવે તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ હરેકમાં તમારો પ્રોફિટ એલિમેન્ટ એ કેટલો છે, રાઈટ? ઓકે, નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, આ છે તમારો ટોટલ સેલ્સ. આ ટોટલ સેલ્સમાંથી તમારે કોસ્ટ છે માઇનસ કરવાની છે. કોસ્ટ છે એ ત્રણેય મંથમાં સિમિલર નથી, લાઈક ધી લાસ્ટ સમ. લાસ્ટ સમની જેમ કોસ્ટ છે એ ત્રણેયમાં સિમિલર છે નહીં. તો આપણે કેલ્ક્યુલેશન કઈ રીતે કરશું? પે અટેન્શન હિયર સ્ટુડન્ટ્સ, તમારે કેલ્ક્યુલેશન કંઈક આ રીતે કરવાની રહેશે, રાઈટ? પહેલાં તો તમને ખ્યાલ છે સેલિંગ પ્રાઇસ છે એ 30 રૂપીસ છે, ઓર્ડર તમને મળે છે 36,000 યુનિટ્સનો. તમે ટોટલ સેલ્સ છે ફાઇન્ડ આઉટ કરશો કઈ રીતે? તો કે 36,000 યુનિટ્સ મલ્ટીપ્લાય પર યુનિટ સેલિંગ પ્રાઇસ 30 રૂપીસ, સો ટોટલ સેલ્સ અમાઉન્ટ વિલ કમ 10,80,000 રૂપીસ. હવે સેલ્સમાંથી તમે ટોટલ કોસ્ટ માઇનસ કરો તો જ તમને પ્રોફિટ છે મળે. અત્યાર સુધી તો આગળના ક્વેશ્ચનમાં તમે ટોટલ કોસ્ટ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરતા? તો કે એમાં ત્રણેય મંથમાં કોસ્ટ છે એ પર યુનિટ સેમ હતી 10 રૂપીસ. અહીંયા એવું છે નહીં. સો ફોર ઈચ મંથ વી વિલ ફાઇન્ડ આઉટ ધ ટોટલ કોસ્ટ. હવે સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ છે કે આ 36,000 યુનિટ્સનો તમને જે ઓર્ડર મળે છે એ ટોટલ ઓર્ડરમાં તમે હરેક મંથમાં કેટલું પ્રોડક્શન કરો છો, એટલે કે 36,000 યુનિટ્સ ટોટલ છે જે તમારે 3 મંથ્સમાં કમ્પ્લીટ કરવાના છે, તો એ હરેક મંથમાં કેટલા યુનિટ્સ છે એ પ્રોડ્યુસ કરો છો એ આઈડિયા નથી. તો આપણે શું કરીએ છીએ, હરેક મંથમાં ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન કરી નાખીએ છીએ. ટોટલ 36,000 યુનિટ્સ છે એને ડિવાઈડ બાય 3 મંથ્સ કરી નાખો તો હરેક મંથમાં પ્રોડક્શન કેટલું થાય? 12,000 યુનિટ્સ. એટલે અહીંયા કેટલા લીધા છે? 12,000 યુનિટ્સ મલ્ટીપ્લાય એપ્રિલ મંથમાં પર યુનિટ કોસ્ટ તમને કેટલી મળતી? 7.5 રૂપીસ. સો મલ્ટીપ્લાય ટોટલ 90,000 રૂપીસ કોસ્ટ ફોર ધ મંથ ઓફ એપ્રિલ. નેક્સ્ટ, ફોર ધ મંથ ઓફ મે, અગેન નેક્સ્ટ 12,000 યુનિટ્સ પ્રોડ્યુસ કરો છો, મલ્ટીપ્લાય પર યુનિટ કોસ્ટ 8.67 રૂપીસ, સો ટોટલ કોસ્ટ 1,04,000 રૂપીસ. એન્ડ ફોર મંથ ઓફ જૂન, લાસ્ટ 12,000 યુનિટ્સ પ્રોડ્યુસ કરો છો, મલ્ટીપ્લાય પર યુનિટ કોસ્ટ 8 રૂપીસ, સો ટોટલ કોસ્ટ 96,000 રૂપીસ, રાઈટ? તો આ રીતે ત્રણેય મંથમાં તમે ટોટલ કોસ્ટ છે ફાઇન્ડ આઉટ કરો છો. નેક્સ્ટ, એટ લાસ્ટ યુ વિલ ફાઇન્ડ આઉટ ધ ટોટલ પ્રોફિટ. કઈ રીતે મળે? ટોટલ સેલિંગ પ્રાઇસ માઇનસ ટોટલ કોસ્ટ ઓફ ઓલ ધીસ 3 મંથ્સ, આ ત્રણેય મંથની કોસ્ટ છે માઇનસ કરો, સો ટોટલ પ્રોફિટ વિલ કમ 7,90,000 રૂપીસ. દેટ મીન્સ ઇફ યુ વિલ ગેટ ધીસ ઓર્ડર ઓફ 36,000 યુનિટ્સ, રાઈટ, દેન યુ વિલ ગેટ ધ ટોટલ પ્રોફિટ ઓફ 7,90,000 રૂપીસ. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? ઇન શોર્ટ, ઇફ યુ વી ટોક અબાઉટ અવર લાસ્ટ સમ, જો આપણા આજના ફર્સ્ટ સમની વાત કરીએ, રાઈટ, સમ નંબર 6 કે જે આપણે આજે ફર્સ્ટ સેશનમાં કેલ્ક્યુલેટ કરેલ હતો, રાઈટ, એમાં સ્ટેટમેન્ટમાં તમે અહીંયા જોઈ શકશો કે સ્ટેટમેન્ટમાં ત્રણેય મંથમાં કોસ્ટ પર યુનિટ કેવા આવે છે? સિમિલર.
तो अहीं आपणो प्रॉफिट पर यूनिट पण शुं थई जाय, सिमिलर ज थाय 5 रूपीज पर यूनिट, राइट। एटले आपणे आ कैलक्युलेशन एकदम ईजी थई गई हती, राइट। ज्यारे फॉर धीस सम, सम नंबर 23, ऑल कैलक्युलेशन्स आर सेम, बट अहीं कॉस्ट पर यूनिट केवी थई जाय छे, डिफरेंट। एंड देट इज वाय स्टूडेंट्स आपणो प्रॉफिट पर यूनिट पण हरेक मंथमां केवो थई जशे, डिफरंट। અને જ્યારે તમે ઓવરઓલ પોઝિશન ફાઇન્ડ આઉટ કરો છો આ ઓર્ડર માટેની, એમાં પણ તમારે આ રીતે જ કેલ્ક્યુલેશન છે એ કરવાની રહેશે, રાઈટ। સો આઈ હોપ ધીસ ક્વેશ્ચન ઇઝ ક્લિયર ટુ યુ। સો હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ અવર ધીસ સેશન। થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે।